તાજેતરમાં યાત્રાધામ બેટ દ્વારકામાં દબાણ હટાવનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી પછી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેટ દ્વારકા પહોંચ્યા હતા। મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રીએ દબાણ હટાવ કામગીરીની સમીક્ષા કરી હતી, તેમજ હજુ પણ જે દબાણો હશે એ દૂર કરવામાં આવશે અને ગુજરાતની દરિયાઈ સુરક્ષા જડબેસલાક કરવા માટે દરિયાકાંઠે થયેલા દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ જ રહેશે એમ જણાવી મુખ્યમંત્રીએ સરકારની કડક નીતિ સ્પષ્ટ કરી હતી। ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકાના કલેક્ટર મુકેશ પંડ્યા, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, એસપી નિતેશ પાંડે, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી વગેરે અગ્રણીઓ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની સમીક્ષા મુલાકાતમાં સહભાગી થયા હતા। જામનગરની મુખ્ય બજાર બર્ધનચોક લીંડી બજાર વિસ્તારમાં લારીવાળાઓ અને પથારાવાળાઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। નો હોકિંગ ઝોન હોવા છતાં તેની અમલવારી થતી નથી। આજે મેયર બીનાબેન કોઠારીની આગેવાનીમાં એસ્ટેટ શાખાએ બર્ધન ચોક પહોંચી પથારાવાળાઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે દર 6 મહિને વર્ષે આવી કાર્યવાહીઓ કરવામાં આવે છે, પરંતુ બીજા ત્રીજા દિવસથી ફરીથી સ્થિતિ હતી એવી જ થઈ જાય છે। આ વખતે મેયરની કડકાઈથી આ સમસ્યા ઉકેલાશે તેવી આશા જાગી છે, પરંતુ આવી કાર્યવાહીઓનો ભૂતકાળ આ આશાને ઝાંખી પડી રહ્યો છે। જામનગરના નુરી ચોકડી પાસે એક ચાની હોટલમાં આગ ભભૂકતા અફરાતફરી મચી જવા પામી હતી। જોત જોતામાં આગ વિકરાળ બની જતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। આગમાં એક વ્યક્તિ દાઝી ગઈ હોવાની માહિતી છે। કલ્યાણપુરમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી ધાણાજીરું અને મગફળીનો વિપુલ જથ્થો સળગી જતા 50 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે। દ્વારકા તથા ખંભાળિયાની ફાયર બ્રિગેડ ઉપરાંત ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરોની 2 દિવસની જહેમત પછી આગ કાબૂમાં આવી હતી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।